जूनागढ़ अने गिरनारना तरफथी प्रदीप मेहताना जय गुरुदास। धनु राशि माटे जूनमां गुरु मांगल्य योगनो निर्माणथी जिंदगी बदलवानी छे। अमे जाणीए छीए दिवस रात आपने भविष्यनी चिंता थई रही छे, भविष्य बनावा माटे आप दिवस रात एक करीने दोड़ी पण रह्या छो, पण आपने आपना यथार्थ परिश्रमनो फळ मळी रह्यो नथी। परंतु हवे वधारे चिंता करवानी जरूर नथी, केम के ग्रहोना परिवर्तनने हिसाबे आपनो नसीब बदलाई जशे अने आप दुर्भाग्यना सकल जवामांथी मुक्त थशो। आपनामांथी ઘણા લોકોના જીવનમાં ખુશીનો વરસાદ પણ થશે। મિત્રો, મેં 2022 ના વિડીયોમાં ભવિષ્યવાણી કરી હતી કે મહારાષ્ટ્રમાં રાજનીતિક તુફાન આવશે, કોંગ્રેસનો મોટો નિર્ણય ભાજપ તેમજ અન્ય પાર્ટીઓ માટે જીતના દ્વાર ખોલી નાખશે, કોવિડની લહેર મલેરિયા ચિકનગુનિયા જેવા પેટર્નમાં લોકોને પ્રભાવિત કરશે અને આપ જોઈ પણ રહ્યા છો આજે મંકીપોક્સ નામની ભયાનક બીમારીનો ખતરો આખી દુનિયામાં મંડરાઈ રહ્યો છે। મારી આ ભવિષ્યવાણી 100% સાચી સાબિત થઈ છે અને આપ ઈચ્છો તો આઈ બટન પર ક્લિક કરીને જોઈ પણ શકો છો। આજે પણ હું કહું છું કે જૂનમાં મોટા રાજનીતિક પરિવર્તન થશે, દેશમાં ઘણા ઐતિહાસિક નિર્ણયો થશે, સમુદ્ર તટીય વિસ્તારોમાં વિવાદ થશે, તોફાન વરસાદ અને પ્રાકૃતિક આપદાઓ થવાના એંધાણ રહેશે, મહારાષ્ટ્રમાં મોટા ઉલટફેર થશે તો ગુજરાતમાં રાજનીતિક ભૂકંપ સર્જાશે। પરંતુ આ બધા વચ્ચે સૌથી મોટો લાભ ધનુ રાશિના જાતકોને થશે, કેમ કે જમીન મિલકત અને પરાક્રમના દાતા મંગલ યશ ભાવના સ્વામી થઈને લગ્નના સ્વામી આપની રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિની સાથે આપના ખુદના સુખભાવમાં ગુરુ માંગલ્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે, જેનાથી જૂનમાં જ આપનું નસીબ ખુલી જશે। તો આવો જાણીએ ધનુ રાશિ ફળ 2022। ધનુ રાશિ ફળ 2022 પ્રમાણે જૂન મહિનો આપના માટે નવી આશા અપેક્ષા અને સારા ફળ લઈને આવશે, કેમ કે આપનું લક્ષ્ય પહેલેથી જ વ્યક્તિગત પ્રગતિ અને ખૂબ ધન અર્જિત કરવાનું હોય છે અને સમાજમાં પણ આપ ઊંચા હોદ્દા પર બિરાજમાન થવાનું પસંદ કરતા હોવ છો, તો એમાં આ સમયે આપને સફળતા પ્રાપ્ત થઈ શકે છે। જૂનના પ્રારંભથી જ આપને નોકરી માટે ઘરથી દૂર જવાનું થઈ શકે છે, તો નોકરીમાં કાર્યક્ષેત્રમાં કે સહયોગી દ્વારા આપની પીઠ પાછળ રચાતા ષડયંત્રોથી પણ આપને છુટકારો મળશે, સમસ્યાઓનું સમાધાન પણ મળશે, તો આપના અધિકારીઓનો વિશ્વાસ જીતવાના પણ આપ સફળ થશો। 7 જૂનથી લઈ 23 જૂન વચ્ચે સત્ય વાસ્તવિકતા કાર્ય અને પ્રેમની દુર્લભ તથા શક્તિશાળી અંતરદૃષ્ટિ આપને પુરસ્કારના સ્વરૂપમાં મળી શકશે, તો આપની આજુબાજુના વાતાવરણમાં બદલાવ ગઠબંધન ભાગીદારી અને જનસંપર્કના પ્રબળ યોગ બની રહ્યા છે। સાથે બીજી બાજુ આપને શેરબજાર કે જમીન સંબંધિત કામ મારફતે આર્થિક ફાયદો પણ થઈ શકે છે। જૂનમાં નોકરી પરિવર્તન પણ શક્ય છે, તો જે નોકરી બદલવા ઈચ્છતા હતા એમની ઈચ્છા પણ પૂરી થઈ શકે છે, સાથે જે લાંબા સમયથી એક જ જગ્યા ઉપર કામ કરી રહ્યા છે તો એમને પણ સારી પોસ્ટ કે પગાર વધારાના રૂપમાં ફાયદો થઈ શકે છે। સૌથી મોટો લાભ જે ભાગીદારીમાં પ્રોપર્ટીની લેવેચ કરે છે એમને થશે, તો જે ખુદનો ધંધો કરી રહ્યા છે એમને પણ આર્થિક લાભ થવાના યોગો બની રહ્યા છે। આપનું ફસાયેલું ધન પણ આપને પરત મળવાના ચાન્સ રહેશે, તો કોઈ કાર્ય સંબંધી કોઈ મહત્વપૂર્ણ સોદાઓ પણ આપના પક્ષમાં રહેશે। જૂન મહિનામાં આપ સારા આર્થિક પગલાઓ લેશો, જેના પરિણામ સ્વરૂપે રોકાણ લેવેચ શેરબજારથી જોડાયેલા વ્યવહારોમાં આપ સારું પ્રદર્શન કરી શકશો, સાથે આપ કર્જ આપવા કે સરાફા બજારમાં પણ આપના હાથ અજમાવી શકશો। આ બધી પ્રવૃત્તિઓથી આપને પૂર્ણ આર્થિક લાભ પણ થશે। 9 જૂન પછી આપમાં આત્મવિશ્વાસની સાથે દુસાહસિકતાનો સંચાર થશે, પરિણામે આપ ધન તેમજ દિલથી જોડાયેલા કાર્યોમાં જોખમ પણ લેતા દેખાશો, જે પ્રેમની ખોજમાં હતા એમને સારા સાથીના સ્વરૂપમાં પ્રેમ મળી શકશે। આપને જેવો સમય વિતાવવો ગમે છે તે પ્રમાણેનો સમય પણ આપને વિતાવવા મળી શકશે, ખાસ કરીને જે મલ્ટીનેશનલ કંપનીઓમાં કાર્ય કરી રહ્યા છે એમને મોટો લાભ પ્રાપ્ત થશે, તો જે સરકારી નોકરિયાત છે કે પ્રાઇવેટ કંપનીઓમાં મોટા પદ પર સ્થિત છે એમને પણ આ સમયે મોટા લાભો પ્રાપ્ત થઈ શકશે। 2 જૂન પછી ગુપ્ત ગતિવિધિઓ ગુપ્ત લેતી દેતી કે પાછળથી થતા વહીવટની પણ ના ના પડી શકાય, ત્યાં સુધી કહી શકીએ કે કોઈ આકસ્મિક ધનલાભ કે ગુપ્ત ધન મળવાના પણ પૂર્ણ યોગો બની રહ્યા છે। પછી એ આપને વિદેશ સંબંધિત લાભના સ્વરૂપમાં મળે, જમીન મકાન પ્રોપર્ટી વેચવાના રૂપમાં મળે કે કાર્યક્ષેત્રમાં સતત તેજીના માહોલથી મળે, પણ લાભની શક્યતાઓ નકારી ન શકાય। વિદ્યાર્થી મિત્રોને પણ યથાયોગ્ય જગ્યાએ એડમિશન મળી શકશે, જે ઔષધિનો વેપાર કરે છે, વિદ્યુત સામગ્રી ધાતુ સામગ્રી ખાદ્ય સામગ્રી કે શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા છે એમને પણ આ સમય મોટો લાભો પ્રાપ્ત થઈ શકે છે।
જૂનમાં આપ પોતે જોઈ શકશો કે આપને ભાગ્યનો સાથ મળી રહ્યો છે, કેમ કે આપ જોઈ શકશો કે આપનું કામ અવિરત રૂપે ચાલુ રહે છે અને ક્યાંય પણ અડચણ આવતી નહીં દેખાય, એટલા માટે આપને લાગશે કે કોઈ અજ્ઞાત શક્તિ આપને મદદ કરી રહી હોય. સાથે જે મિત્રો ઘરથી દૂર રહી રહ્યા છે, જેમ કે બીજા શહેર, રાજ્ય કે બીજા દેશમાં વસવાટ કરી રહ્યા છે, તો એમની પણ કોઈ મહત્વપૂર્ણ ઈચ્છા કે મનોકામના પૂર્ણ થઈ શકે છે. મિત્રો, કુંડળીમાં એવા એવા સુયોગ હોય છે જે આપને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે, તો એવા ઘણા દુર્યોગ પણ છે જે એમની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે જ એકવાર કુંડલીનું વિશ્લેષણ અવશ્ય કરાવવું. અને હા, જે સગાઈ લગ્નની તૈયારી કરી રહ્યા છે એમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, તો જૂનમાં થોડી વ્યક્તિગત કે ભાગ્ય સંબંધિત સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે અને સાથે સગા સંબંધીઓ તરફથી શારીરિક કે માનસિક સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. એટલા માટે સંભાળીને ચાલવું. જય ગુરુદાદ, જય ગિરનારી.